સાયન્સ ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. હવે અત્યાર સુધી આપણે જોયું હતું કે પાણીના અણુમાં સહસંયોજક બંધની રચના, NH3માં સહસંયોજક બંધની રચના, H2Cl2માં સહસંયોજક બંધની રચના. હવે આગળ જોઈશું આપણે કે મિથેન અણુમાં કઈ રીતે સહસંયોજક બંધની રચના થાય છે. તો મિથેન કયા કયા બે અણુઓથી બને છે? એક તો છે કાર્બન અને બીજો છે હાઇડ્રોજન. તો મિથેન અણુમાં મધ્યસ્થ તરીકે શું હોય છે? કાર્બન અને હાઇડ્રોજન H4 થી શું ખબર પડશે કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ બનશે? તો 4 બંધ બનશે, બરાબર. હવે તો પહેલા કાર્બનની પરમાણુઓ રચના આપણે, કાર્બન અને હાઇડ્રોજનની પરમાણુઓ રચના આપણને ખબર હોવી જોઈએ. તો કેટલા બંધ બને છે આપણને ખબર પડી જાય. તો કાર્બનની પરમાણુઓ રચના શું થાય છે? તો કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન હોય છે. કેટલા હોય છે? 6 ઇલેક્ટ્રોન. તો કાર્બનના 6 ઇલેક્ટ્રોનને આપણે કઈ રીતે લખી શકીએ? તો 2 અને 4 આ રીતે લખી શકીએ. તો 4 કાર્બનની બાહ્યતમ કક્ષામાં, તો પહેલા K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. અને L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો K માં 2, L માં 4. તો હવે આ 4 જોડે સહસંયોજક બંધ બનાવવા માટે બીજા 4 હાઇડ્રોજનની જરૂર પડે. તો બીજા 4 હાઇડ્રોજનની ભાગીદારીથી સહસંયોજક બંધ આપણે બનાવવો પડે. તો એટલે જ સી, કાર્બન જોડે 4 હાઇડ્રોજન એટલે CH4, કાર્બન જોડે 4 હાઇડ્રોજન એટલે CH4. તો મિથેન અણુમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે? કાર્બન. તેનો પરમાણિક ક્રમાંક કેટલો છે? 6. અને તેની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2, 4. તો કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આપેલા છે. આમ કાર્બનની એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? કાર્બનની એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આ કક્ષા એટલે એલ કક્ષામાં સંપૂર્ણ ભરવા માટે બીજા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 4 ઇલેક્ટ્રોનની આપણને જરૂર પડે. હવે તેથી હાઇડ્રોજનના 4 પરમાણુ તેમની કે કક્ષામાં. હવે હાઇડ્રોજનમાં આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. તો KL કક્ષામાં હોય તો કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવ્યો. તો આ 1 ઇલેક્ટ્રોનને કાર્બન પરમાણુના 4 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવવો પડે. પણ અહીંયા તો હાઇડ્રોજન હોય તો એક જ ઇલેક્ટ્રોન આપી શકે. તો કાર્બન જોડે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા માટે હાઇડ્રોજનના કેટલા અણુની જરૂર પડે? તો અહીંયા કાર્બનના 4 ઇલેક્ટ્રોન માટે હાઇડ્રોજનના પણ 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલા માટે 4 ઇલેક્ટ્રોન માટે હાઇડ્રોજનના 4 પરમાણુની જરૂર પડે. કેટલા પરમાણુની જરૂર પડે? 4 પરમાણુ. તો અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે 4 બંધ બનશે. કેટલા બંધ બનશે? કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે 4 બંધ બનશે. તેથી હાઇડ્રોજનના 4 પરમાણુ તેમની કે કક્ષામાં 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને મિથેન અણુનું નિર્માણ કરે છે. પરિણામે મિથેનમાંનો કાર્બન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના કરે છે. મિથેનનો જે કાર્બન પરમાણુ હતો એ જે 4 પહેલેથી હતા, એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા, બીજા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન બનાવશે? 8 ઇલેક્ટ્રોન. તો 2, 8 એટલે ટોટલ કેટલા થઈ ગયા? 10. તો 10 એટલે કયા વાયુ જેવી રચના થઈ ગઈ? નિયોન જેવી. તો મિથેનમાંનો કાર્બન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે જે તેના એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજનમાં 1 હતો, બીજા 1થી સહસંયોજક બંધ બનાવ્યો, તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો 2 ઇલેક્ટ્રોન થઈ ગયા તો હાઇડ્રોજનમાંથી શું બની જશે? હિલિયમ બની જશે. આમ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આમ હાઇડ્રોજનની કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2. અહીં 4 સહસંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ એટલે કે બોન્ડિંગ જે હોય આપણે ટપકા અથવા તો ચોકડી વડે આપણે દર્શાવીએ છીએ. તો કઈ રીતે દર્શાવ્યું છે હું તમને સમજાવી દઉં. તો કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 4. તો 1, 2, 3 અને 4. તો કાર્બનના 4 ઇલેક્ટ્રોન અલગ અલગ બતાવી દીધા. હવે હાઇડ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન લેવાના છે આપણે? 1. તો હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન લઈ લીધો. તો આ 1 ઇલેક્ટ્રોન બતાવી દીધો. પણ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન એવા કેટલા પરમાણુ દીધા આપણે? 4. તો એના બોન્ડિંગ કેટલા વડે બતાવી દેવું પડે આપણે? 4 વડે. તો અહીંયા 4નું બોન્ડિંગ બતાવી દીધું. બસ હવે આ જે કાર્બનના જે ઇલેક્ટ્રોન હતા એને ડોટ વડે બતાવ્યું છે અને હાઇડ્રોજનના જે ઇલેક્ટ્રોન હતા એને ક્રોસ વડે બતાવ્યું છે. તો બસ આમાંથી શું મળશે? બોન્ડિંગ કઈ રીતે? તો કાર્બનના 4 બાજુ 1-1 ઇલેક્ટ્રોન બતાવી દો. તો 4 બાજુ આપણે 1-1 ઇલેક્ટ્રોન બતાવી દીધા કાર્બનના. હવે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આપણે શેના વડે બતાવીએ છીએ? ક્રોસ વડે. તો અહીંયા 1 ક્રોસ અહીંયા કરી દો, 1 ક્રોસ અહીંયા કરી દો, 1 ક્રોસ અહીંયા અને 1 અહીંયા. તો આ 4 બોન્ડ બની ગયા હાઇડ્રોજનના. તો પહેલા હાઇડ્રોજન લખી દો એક બાજુ, જ્યાં જ્યાં ક્રોસ કર્યો છે ત્યાં શું લખવું પડે? હાઇડ્રોજન. કારણ કે ઇલેક્ટ્રોન કોનો આવ્યો? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન લખી દીધો. હવે હાઇડ્રોજનમાંથી હિલિયમ બતાવવું હોય તો 2 ઇલેક્ટ્રોન ભેગા કરવા પડે. હાઇડ્રોજનમાંથી હિલિયમ બતાવવું હોય તો 2 ઇલેક્ટ્રોન ભેગા કરવા પડે. તો અહીંયા પણ ભેગા કરી દીધા અને અહીંયા પણ ભેગા કરી દીધા. તો શું થઈ ગયું? જે 4 હાઇડ્રોજનમાં 1-1 ઇલેક્ટ્રોન હતો એ 4-4 હાઇડ્રોજનમાંથી 1-1 ઇલેક્ટ્રોનના 2 ઇલેક્ટ્રોન બનાવી દીધા. તો આ હિલિયમ બની ગયો. હવે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 8 ઇલેક્ટ્રોન એટલે નિયોન. તો આ 8 ઇલેક્ટ્રોનને ભેગા કરીને આપણે એક રચના બનાવવી પડે. તો આ જે કાર્બનમાંથી શું બની ગયું? હવે નિયોન. બસ જે આ બોન્ડિંગ કર્યું હતું એને આપણે સિમ્પલ કરી દઈએ. તો આ જે કાર્બન વચ્ચે હતો, એક હાઇડ્રોજન ઉપર, એક રાઇટ સાઈડ, એક લેફ્ટ સાઈડ અને એક નીચે. તો આમ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ બને છે? 4 સહસંયોજક બંધ બને છે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા સહસંયોજક બંધ બને છે? 4 સહસંયોજક બંધ બને છે. આમ મિથેનની રચનામાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ બને છે? 4 સહસંયોજક બંધ બને છે. ઓકે.